नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली, धोरण 5, विषय पर्यावरण आसपास, पाठ नंबर 10, दीवालोनी कहानी। विद्यार्थी मित्रों, आ पाठनी अंदर आपणे जे छे ए दीवालो जे छे एनो आपणे भूतकाळ जे छे ए समझवानो छे કે ભાઈ પહેલાંના જમાનાની અંદર જે છે એ કેવા કેવા કિલ્લાઓ બનાવવામાં આવતા હતા, બરાબર? એની સાથે જોડેલી એક આ જે છે દિવાલોની કહાણી જે છે કે પહેલાંના રાજા રજવાડાઓ હતા, પહેલાંના રિવાજો શું હતા, પહેલાંના જે ટેવો શું હતી, એના ચિત્રો શું હતા, એના સંગ્રહાલય કેવા છે, એના સ્મારકો કેવા છે, એના બધાના માધ્યમથી જે છે એ આપણે આ ત્યાં જે છે એ તમામ જે ફેરફારો જે છે, બરાબર, એ શોધે છે, તે વડીલો સાથેનું આદાન પ્રદાન કરે છે, બરાબર, તે ખેતી કઈ રીતે કરતા, તહેવારો, કપડાં જે છે, પરિવહન સંસાધનો અને વ્યવહારની વ્યવહારો તેમજ ઇમારતો જે છે, પછી ઘર જે છે, બરાબર, રાંધવાની પ્રક્રિયા, ખાવાનું અને કામ કરવાની રીતો શું છે, બરાબર, એના વિશેનું જે છે આ પાઠ દ્વારા આપણે માહિતી મેળવવાના છીએ, બરાબર? કે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર અત્યારે શું ચાલે છે અને ભૂતકાળની અંદર પહેલાં કેવા રિવાજો હતા, બરાબર, એના વિશેનો એક અહીંયા જે છે એ આપણે કહાની આપેલી છે. તો આની અંદર આપણે જે છે એ માત્ર ને માત્ર આપણે ઇતિહાસ જે છે એને જાણવાનો પ્રયત્ન કરીશું, બરાબર, કે ઇતિહાસની અંદર જે છે પેલા ઐતિહાસિક જે ઇમારતો જે છે એના વિશેની માહિતી આપેલી છે, પ્રાચીન જે છે એ દેશ જે છે એની અંદર રાજા રજવાડાઓ બાદશાહો જે છે એ પોતાના નગરી જે છે, બરાબર, એના રક્ષણ માટે શું કરે છે, બરાબર, પછી પોતાના દરવાજાઓ જે છે, બરાબર, કિલ્લાના દરવાજાઓ જે છે એ શું કામ એવા બનાવવામાં આવ્યા હતા કે ભાઈ તમે જોયું છે કિલ્લાનો દરવાજો એકદમ મોટો હોય છે, બરાબર, ત્યાં મોટા દરવાજાઓ લગાડેલા હોય છે, એ કેવા પ્રકારના હોય છે એની માહિતી આપણે આ પાઠ દ્વારા મેળવશું. જૂનાગઢની અંદર જે છે જૂનાગઢ શહેર જે છે, બરાબર, એની અંદર એક કિલ્લો બનાવવામાં આવેલો જે છે, બરાબર, એની પણ અહીંયા એક નાટિકા સ્વરૂપે એક વાત આપેલી છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર, અને આગળ જે તે પ્રમાણે ચર્ચા આવશે એ પ્રમાણેનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં જે છે એક નાટિકા દ્વારા આપણે ઉપરકોટ પહોંચ્યા, બરાબર, એની જે વાત જે છે એ આપણે સમજીશું. જોઈએ આપણે ઉપરકોટ પહોંચ્યા, બરાબર, તમે જૂનાગઢ જિલ્લાની અંદર તમે જોયેલું હશે, બરાબર. છેવટે આજે અમે દાદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. દાદી ઇતિહાસ ભણે છે અને અમને તેની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. ઇતિહાસ ભણે છે મતલબ એટલે કે ઇતિહાસ દાદીમાં જે છે એ ઇતિહાસ બતાવે છે કે ભાઈ પહેલાંના સમયની અંદર આવું આવું હતું અને એ મહેલ જોવાની અમને બધાને મજા પડે છે. એમાં ઝીલ નામની જે વ્યક્તિ જે છે એ કહે છે, વાહ, અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો, બરાબર, એ કિલ્લો જોઈ અને કેમ કહે છે, ઓહો, આ તો સરસ મજાનું છે. કે તો યશપાલ શું કહે છે, જુઓ અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનેલો છે. એ કે અરે, આ તો કેટલી બધી ઊંચાઈ ઉપર પણ બનેલો છે. તો જિજ્ઞાસા કહે છે, અરે, આ દરવાજો તો જુઓ, આટલો લાંબો અને પહોળો દરવાજો ક્યારેય જોયો છે તમે ક્યારેય જોયો છે, એમ પ્રશ્ન પૂછે. એ કે ઓહો, આ તો આવડો મોટો દરવાજો છે, આવો લાંબો અને પહોળો દરવાજો ક્યારેય જોયો છે? ઝીલ કહે છે, ખૂબ જ વજનદાર લાગે છે, મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા લોકોને જરૂર પડતી હશે. એને આવું બધું લાગે છે કે આ દરવાજાને ખોલવા કે બંધ કરવા માટે એની જરૂર પડતી હશે, બરાબર. જિજ્ઞા કહે છે કે દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે, એ શા માટે લગાવવામાં આવ્યા હશે? આવા બધા પ્રશ્ન થાય કારણ કે આપણે જે વસ્તુ નથી જોઈ, બરાબર, અને જે વસ્તુ આપણે જોઈએ છીએ જેના વિશે આપણે જ્ઞાન નથી, તો આપણે પ્રશ્નો તો થાય જ ને કે ભાઈ આ આમ શું કામ હશે, આમ શું કામ હશે, બરાબર. આગળ આપણે વાત જોઈએ શું થાય છે. ઝીલ કહે છે કે એની મોટી પહોળી દિવાલ તો જુઓ, એ કે આની દિવાલ તો જુઓ કેવી મોટી ને પહોળી પહોળી છે એ કે, બરાબર. યશપાલ કહે, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. તો જિજ્ઞાસ શું કહે છે કે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે, આવું કેમ, અમુક દિવાલ જે છે આમ ગોળાકારથી થઈને બહાર નીકળેલી છે, આવું બધું કેમ હશે? તો હવે દાદી જે છે એ કહે છે, તેને ગઢ કહેવામાં આવે છે. જે આ ગોળાઈની વાત કરી, બરાબર, એને શું કહેવાય છે, તો કે ગઢ કહેવામાં આવે છે. જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે. તે દિવાલો કરતી પણ કેવું છે, તો કે ઊંચું છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. આ કિલ્લો જે છે એની બહારની દિવાલ જે છે એમાં ઘણા બધા આવા ગઢો છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ,
બરાબર, કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. એ કે જો આ જાડી દિવાલો છે, જાડા વિશાળ જે છે દરવાજા છે, અને કેટલા બધા તો ગઢ છે આવા. એ કિલ્લો જે છે એની સુરક્ષા માટે આ બધું બનાવેલું છે એમ કહેવા માગે છે. બરાબર, અહીંયા આ મોટા દરવાજા નાના દરવાજા કેમ બનાવવામાં આવ્યા છે, બરાબર, જે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર. બરાબર, હવે આપણે જોઈએ આગળ કે શું વાત છે. હવે આના ઉપરથી આપણે જે છે એ થોડીક વિચારવા લાયક બાબતો જે છે, બરાબર, કે પહેલી વાત એ છે, બરાબર, અહીંયા જો તમે આ ગઢ બધા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના, જે દિવાલો કરતાં પણ ઊંચા છે, બરાબર, અને ગઢની અંદર કાંગરા હોય છે અને કાંગરામાંથી આપણે જોવાનું હોય છે, બરાબર. હવે જોઈએ આપણે વિચારવાની બાબત છે કે કિલ્લાની ગઢ દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યો હશે, બરાબર, આવો પ્રશ્ન થાય. તો કે ગઢ પરથી કિલ્લાની બહાર દૂર સુધીનું દ્રશ્ય આપણે જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે, અને આ માટે જે છે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યો હોય છે. આ પણ તમારી પાસબુકની અંદર તમે આ બધા પ્રશ્નો જે છે એ તમે લખી અને તૈયાર કરી શકો છો, બરાબર. બીજો પ્રશ્ન એવો છે વિચારવાનો છે, ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે. તો કે ગઢના ઉપરના મોટા કાણાઓમાંથી સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય એ જોઈ શકે છે. પણ ગઢમાંથી જે છે, ગઢની અંદર શું થાય છે એ કોઈ જોઈ શકતું નથી, પણ એ કાણામાંથી એ લોકો જોઈ શકે છે કે બહાર શું થાય છે, બરાબર. આ રીતે જે છે એ સુરક્ષા કરી શકે છે, અને દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તો તેની જાણ એને પહેલેથી થઈ ગઈ હોય છે, બરાબર. આ માટે એનો સામનો કરવાનો એનો સમય મળી રહે એટલા માટે આવા ઝીણા ઝીણા જે છે ગઢમાં આવા કાણા બનાવવામાં આવ્યા છે. કાણામાંથી બહારની તરફ શું થાય છે આપણે જોઈ શકીએ છીએ. પછી પ્રશ્ન છે કે સીધા સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત, બરાબર, કે ભાઈ આ સીધી સપાટ દિવાલ છે એમાંથી જોઈએ અને ગઢમાંથી જોઈએ શું તફાવત છે. પણ સીધી સપાટ દિવાલ પરથી જોવામાંથી સામેનું એક જ બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે, જ્યારે ઊંચા ગઢ પરથી જોવાથી જુદી જુદી દિશાઓમાં દૂરની વસ્તુઓ જોઈ શકાય છે. આ બેનો તફાવત છે, બરાબર. અને ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ અને હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે, બરાબર, કે ગઢની પાછળ છુપાઈ અને કાણામાંથી જોઈ અને હુમલો કરવાના સૈનિકોને શું મદદ મળતી હશે. તો કે ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોને દિવાલનું તો રક્ષણ મળે, પહેલી વાત તો એ કે દિવાલથી એનું રક્ષણ થાય. વળી કોઈ ગઢની અંદર સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનને જોઈ શકતા હોવાથી તેમને નિશાન પણ બનાવી શકે, પણ દુશ્મન સૈન્ય ગઢના અંદરના સૈનિકોને જોઈ શકતા નથી હોતા, એટલે એનો બચાવ થાય છે. એટલે આ માટે જે છે એ કિલ્લાની અંદર આટલું બધું જે છે એ હોય છે, બરાબર. હવે પાછું એક જે છે આગળ વાત ચાલે છે, આપણે જોઈએ કે કિલ્લાની અંદર કેટલું બધું એમ, કે કિલ્લાની અંદર કેટલું બધું એમ એને પ્રશ્ન થાય છે. જોઈએ આપણે કે ઝીલ શું કહે છે કે શું આ કિલ્લો રાજાઓએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે, બરાબર, એને રહેવા માટે બનાવ્યો હશે. આ કેટલો જૂનો છે એવો એને પ્રશ્ન થયો. તો જિજ્ઞા કહે કે હા, મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છે એક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું છે, જ્યારે જે સમયની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય હતા, બરાબર, એ સમયની અંદર એનું થયેલું છે. દાદી કહે આ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે, બરાબર, 319માં થયેલું છે. 319ની સાલ જે હાલતી હતી એની પહેલાં જે છે આ બાંધકામ થયેલું છે, બરાબર. પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો, બરાબર, એટલે કે કોઈને ખબર નહોતું એમ, બરાબર. અને ત્યારબાદ ઈસવીસન 976માં જે છે એ ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, બરાબર, અને ફરીથી એનો સમારકામ કરી અને જે છે એને ફરી વખત એને બનાવવામાં આવેલો છે, બરાબર. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું. શાસકો એટલે શું? તો કે જે એના ઉપર ચડાઈ કરે અને ત્યાં પોતે પોતાનો હક જમાવે અને બધા ઉપર શાસન કરે, બરાબર, એને આપણે શાસકો કહી શકીએ. હવે આ રીતે શાસકોએ ઘણા બધા એમાં રાજ કર્યું છે, બરાબર, અને હતું, અને પોતાની ઈચ્છા મુજબ જે છે કિલ્લાઓમાં ફેરફાર કર્યા હતા. જે કોઈ રાજા એની ઉપર ચડાઈ કરે અને એ જે કિલ્લો કે ગઢ જીતે, બરાબર, અને એની અંદર પોતે જે કહે એ પ્રમાણેમાં કામ થતું, બરાબર, અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લાની અંદર ઘણાએ ફેરફાર કર્યા. આ રાજા આવ્યા તો એણે આવા ફેરફાર કર્યા, ઓર બીજા રાજાએ ચડાઈ કરી એ જીતી ગયા તો એવા ફેરફાર કર્યા, બરાબર. આ રીતે હવે ઝીલ કહે છે, અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો પણ છે. એ કે આ પાટિયું જે છે એમાં એક કિલ્લાનો નકશો પણ આપેલો છે, બરાબર. તો યશપાલ કહે આ નકશામાં વૃક્ષો, વાવ, કૂવા વગેરે દેખાય છે,
અને જુઓ કેટલા માઇલ પણ છે, બરાબર, કેટલાક માઇલ પણ છે ઈગેની અંદર. ઝીલકે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. આ કિલ્લો જે છે એની અંદર ફક્ત રાજા નહીં પણ બીજા ઘણા બધા લોકો રહેતા હોય એવું લાગે છે, બરાબર. એટલે કિલ્લો એટલે શું છે? તો કે એક ગામ હોય છે, એની ફરતે જે છે આવી દિવાલો હોય છે, બરાબર, એને આપણે કિલ્લો કહી શકીએ છીએ. હવે ઝીલ કહે છે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા નહીં પરંતુ બીજા ઘણા લોકો રહેતા હોય છે. જિજ્ઞા કહે તે એક આખું નગર હોય એવું હોવું જોઈએ. કે જિજ્ઞા શું કહે કે હા હવે મને સમજાણું કે આ એક આખું નગર હોવું જોઈએ, બરાબર. અહીંયા જે છે એ કિલ્લાની અંદર કેટલું બધું જે છે એનો ટોપિક એનો પૂરો થાય છે, બરાબર. એની અંદર કિલ્લાની અંદર કેટલું બધું, તો કે આટલી બધી વસ્તુ એની અંદર આવેલી જે આપણે પ્રશ્ન પૂછાય કે કિલ્લાની અંદર જે છે એ શું શું હોય છે, તો કે એમાં આપણે નકશો જોયો, એની અંદર વૃક્ષો, વાવ, કૂવા જોયા, બરાબર. એક નગર જે છે એની ચર્ચા કરી છે. હવે જોઈએ ભવ્ય મહેલ, બરાબર. હવે ટોપિક આપણો છે ભવ્ય મહેલ. હવે એમાં કહે છે યશપાલ, વાહ આ ઇમારત ખરેખર જોવા જેવી છે. શું કહે છે? અરે વાહ, કે આ તો ઇમારત ખરેખર જોવા જેવી છે. તો ઝીલ શું કહે છે? બરાબર, જો આખું ભવ્ય મહેલની વાત છે, ચિત્ર તમે જોઈ શકો છો. ઝીલ કહે તે દિવસોમાં પણ તેઓના મહેલો અને તથા ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી. એમ કે એ જૂના સમયની અંદર ઓહો કેવું સરસ મજાનું કામકાજ છે, કેમ કેટલા અદ્ભુત મહેલો બનાવેલા છે, કેટલી મોટી ઇમારતો બનાવેલી છે, એમાં કંઈક કળાઓ જે છે અલગ જ છે એમ કહેવા માગે છે. તો જિજ્ઞા કે આજે પણ આજે આ ઇમારતનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દિવાનખંડ અને ઓરડાઓ હશે. કે આપણે પહેલાં એવું વિચારીએ કે અહીંયા જે છે એ દિવાનખંડ અને ઘણા ઘણા ઓરડાઓ પણ હશે, બરાબર. યશપાલ કહે અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ પણ કરેલું છે. એ કે આ દિવાલ તો ખાલી ફક્ત દિવાલ નથી પણ એની ઉપર ઝીણવટ ભર્યું કે કોતરકામ પણ કરેલું છે, બરાબર. હવે જોઈએ શું વાહ ઇજનેરી છે, બરાબર. એ આપણે જોઈએ કે આની ઇજનેરી એટલે કે આની અંદર જે કોતરણ કરેલું જે છે એ શું છે એમ, બરાબર. તો આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની રૂપરેખા એટલે કે નકશો સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ જે છે આપણે કરી શકીએ છીએ. તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી, પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે જે જમાનામાં આવી ઇમારત કે ઉત્તમ સમજણથી બનાવી હશે, બરાબર. જે જમાનાની અંદર આવી ઇમારત કે જે છે એ ઉત્તમ સમજણથી બનાવી હશે એમ એનો થાય. જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચઢાતું હશે, બરાબર. અનુમાન કરીને ખાઓ, બરાબર, કે ભાઈ પાણી જે છે એ કેવી રીતે ચઢાવવામાં આવતું હશે, બરાબર. હવે આ ઇજનેરીની એક વાત છે. હવે આપણે વિચારવાનું છે અને ચર્ચા કરવાની છે, બરાબર. હવે એવું આપેલું છે કે ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે, તો કે હવા ઉજાસ માટે જે છે એ દરવાજા, બારીઓ અને ઝરૂખા, બરાબર, એની જે છે એ વ્યવસ્થા કરવામાં આવી હશે, બરાબર. હવે ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ. આવી સરસ કોતરણી જે છે માટે કેવા ઓજારનો ઉપયોગ થયો હશે, બરાબર. તો આ કોતરણી માટે જે છે એ કોઈ સાધનનો ઉપયોગ થતો નથી, બરાબર. કોઈ એવો જે છે ઇજનેરી કામ કરવા માટે એવો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થતો નથી. તેના માટે સુંદર કોતરણી માટે જે છે એ ફરસી, છીણી અને હથોડી જેવા ઓજારોનો ઉપયોગ કરી અને એને પથ્થરમાં કંડારી, બરાબર, પથ્થરની અંદર આમાં છીણી અને હથોડી વડે જે છે એ ખોતરી ખોતરી અને જે છે બધું સમારકામ જે છે એ કરેલું સુંદર કોતરણી કરેલી હોય છે. આજે તો બધા મશીનો આવી ગયા એના દ્વારા કોતરણી થાય છે, પણ પહેલાંના સમયની અંદર આ વસ્તુ હતી. હવે આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય? તેના વગર ક્યાં ક્યાં કામ કરવા મુશ્કેલ પડી શકે? તો આપને ખબર છે કે ભાઈ આપણે લાઇટ જતી રહી છે, બરાબર. તો રાતના સમયની અંદર હોય તો અંધારું છવાઈ જાય છે, દીવડાથી આપણે જે અથવા ફાનસ લગાવવું પડે, બરાબર. બીજું છે દિવસની જે લાઇટ હોય તો આપણે જે છે એ પ્રકાશ માટે તો આપણે કોઈ ઉજાસ કરી શકતા નથી, પરંતુ આપણે જે પંખો છે, વોશિંગ મશીન, હીટર હોય, બરાબર, કોઈ મિક્સર હોય, કોઈ ઓવન હોય, બરાબર, કોમ્પ્યુટર છે, ઇન્ટરનેટ, મોબાઈલ છે, ટીવી, બરાબર, એસી, આ બધું જે છે આપણે ચલાવી શકતા નથી. આમાં આપણે મુશ્કેલી પડી શકે છે. વેપાર ધંધા હોય કે ઉદ્યોગ હોય, નાના કારખાના હોય, બરાબર, એની અંદર પણ વ્યવહારો અટકી પડતા જોવા મળે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ ઉપરકોટનો કિલ્લો,
બરાબર, એનો તમને અહીંયા નકશો આપેલો છે કે ભાઈ ઉપરકોટ જે છે, જે વિદ્યાર્થી મિત્રો જે છે એ અહીંયા જૂનાગઢની પ્રવાસમાં ગયેલા હશે કે કોઈ જે છે એ પોતે ફેમિલીમાંથી જે છે એ ફરવા ગયા હશે, બરાબર, તો એની અંદર તમે આ ઉપરકોટ વિશે જે છે માહિતી એ તમે આખો નકશો જોયેલો હશે કે કયા રસ્તેથી ક્યાં જવાય, ક્યાં શું જવાય છે, બરાબર. અહીંયા તમને પહેલું ચિત્ર આપેલું છે, પછી બીજું આપેલું છે, બરાબર. તો આપણે નકશાની અંદર પહેલું ચિત્ર જે છે આપણે જોઈએ, અહીંથી શરૂઆત કરીએ. પશ્ચિમ દિશા લખેલી છે, ત્યાં છે પહેલું બીજું, પછી ત્યાંથી આપણે ત્રીજા સ્ટેપની અંદર જઈએ છીએ, બરાબર. પછી છે ત્યાંથી ચોથા સ્ટેપની અંદર એ આપણે પેલો કિલ્લો જોવા મળે છે આખો. પછી પાંચમા સ્ટેપની અંદર એ જોવા મળે છે, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. છઠ્ઠા સ્ટેપની અંદર જે છે આમ કે ગુફાની અંદર જે છે આપણે ઉતરતા હોય એવું લાગે છે, જે ઉત્તર દિશા તરફ જે છે. પછી સાતમું જે છે એ તમે જોઈ શકો છો, બરાબર, એ પ્રકારનું છે. આઠમું ચિત્ર જે છે એ તમે જોઈ શકો છો, બરાબર. હવે એ ચિત્ર જે છે એની અંદર કઈ કઈ માહિતી છે એ તમને કહું. તો પહેલું જે છે મુખ્ય પ્રવેશ દ્વાર છે, બરાબર. બીજું છે લશ્કરી વાવ છે. પછી ત્રીજું જે છે, બરાબર, અહીંયા તમે ત્રીજો ક્રમ જોઈ શકો છો, એ શું છે તો કે નીલમ માણેક તોપ છે, બરાબર. એ શું છે? તોપ છે, બરાબર, જેના દ્વારા જે છે એ દુશ્મન જે છે ઉપર ચડાઈ કરે છે ત્યારે એમાંથી જે છે એ તોપ ફોડવામાં આવતી હોય છે, બરાબર. એમાં ગોળા નાખી અને એને ફોડવામાં આવતી હોય છે. પછી ચોથા ક્રમનું જે છે એ જે છે જામા મસ્જિદ, જે રાણકી દેવીનો મહેલ છે, જામા મસ્જિદ છે. પછી પાંચમું જે છે એ બૌદ્ધ ગુફા છે, બરાબર. પાંચમું જે ચિત્ર જે છે તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા પાંચ ક્રમ જોઈ શકો છો, એ બૌદ્ધ ગુફા છે, બરાબર. પછી છઠ્ઠું જે છે એ અડીકડી વાવ છે. શું છે? તો કે અડીકડી વાવ છે. પછી સાતમું જે છે એ ખોડિયાર ટેમ્પલ એટલે કે ખોડિયાર માતાજીનું મંદિર છે, બરાબર, જે તમે અહીંયા જે છે સાતમા ક્રમમાં તમે જોઈ શકો છો. પછી આઠમું જે છે એ થિયેટર છે, બરાબર, કે જ્યાં જે છે પહેલાંના સમયની અંદર જે છે પહેલાં શું થતું એ પિક્ચર જે છે એ બતાવવામાં આવતી હતી, આખું થિયેટર છે, બરાબર. આખું કે ભાઈ પહેલાંના રાજા રજવાડાઓ જે છે એ પોતાની મીટિંગ જે છે અથવા જે કાંઈ નિર્ણયો લેવાના હોય છે એ થિયેટરની અંદર અથવા અત્યારે જે એની અંદર જે છે એ પિક્ચર અત્યારે આપણે એમાં જોવા મળે છે એ રીતે. પછી જોઈએ આપણે આગળ નવમું, નવઘણ કૂવો, બરાબર. તે નવઘણ કૂવો જે છે એનો પણ કાંઈક જૂનો એક ઇતિહાસ જે છે, જે તમે ધોરણ 11-12ની અંદર આવો અને જો તમે આર્ટ્સ વિષય રખાવો અને એની અંદર તમને ઇતિહાસ જાણવાનો પ્રયત્ન થાય તો એની અંદર તમારે જે છે એ ઘણી બધી માહિતી મળી રહી છે, બરાબર. પછી નવમા અંદરની આપણે નવઘણ કૂવો જોયો, બરાબર. પછી દસમો ક્રમ જે છે એમાં અનાજનો કોઠાર છે. એ શું છે? તો કે અનાજનો કોઠાર એટલે કે આની અંદર અનાજ ભરી રાખવામાં આવતું, બરાબર. અને ગામની અંદર જો દુકાળ પડ્યો હોય તો એમાંથી અનાજ જે છે એ લોકો એની અંદરથી વિતરણ કરી શકતા. પછી જે છે 11મું એ દરગાહ છે. શું છે? તો કે દરગાહ, બરાબર. પછી 12મું જે છે એ ધક્કાબારી છે. 12મું શું છે? એ ધક્કાબારી છે, બરાબર. પછી જે 13મું જે છે, બરાબર, એ તમને આખો પાણીનો કુંડ જોવા મળે, જે તમને બ્લુ કલરનો દેખાય છે, પાણીનો કુંડ છે. અને 14મું જે છે એ શું છે? તો કે કડતાલ તોપ છે. એ શું છે? તો કે કડતાલની તોપ છે, બરાબર. આ ચિત્રમાં તમે અલગ અલગ જોઈ શકો છો. અહીંયા તમને નામ આપેલા છે, જેનો પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો એનો ઝીણવટ પૂરો અભ્યાસ કરશો જેથી તમને સમજાઈ જશે, બરાબર. હવે આના આધારે જે છે એ પૂર્વ પશ્ચિમ ક્યાં છે એ આપણે જોઈએ, બરાબર, કે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુથી ઉગે છે, તે કઈ બાજુથી આથમે છે, તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો, તમારી પશ્ચિમમાં શું છે તે શોધી કાઢો, તમારી ઉત્તર અને દક્ષિણ શું શું આવેલું છે તે પણ તમારે શોધવાનું છે. તમારે એક જગ્યાએ ઊભું રહેવાનું છે, જે સૂર્ય જે દિશામાં હશે એને આપણે પૂર્વ કહેશું અને જે દિશામાં થમતો હશે એને પશ્ચિમ કહેશું, બરાબર. હવે અહીંયા કહો અને લખો, બરાબર. હવે અહીંયા પ્રશ્ન જવાબ છે એ તમારે તમારી પાકી બુકની અંદર તમારે જે છે એ લખવાના રહેશે. જો એમ આપેલું છે કે આગળના પાના ઉપર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ, નકશા ઉપર તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવે છે, બરાબર. જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ બાજુ હશે? તો કે તમારી ડાબી બાજુએ હશે, બરાબર. પછી જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે? તો કે એ દક્ષિણ દિશામાં, બરાબર. એમાં જવું પડશે આપણે, બરાબર. બીજા આગળ આપણે ક જોઈએ કે બૌદ્ધ ગુફાથી, બરાબર,
જમા મસ્જિદ પહોંચવામાં તમારે કઈ દિશામાં ચાલવું પડશે? તો કે બૌદ્ધ ગુફા જે છે બરોબર, એમાંથી આપણે જવા માટે નકશો તમે વિદ્યાર્થી મિત્રો આ પાસે રાખી અને અવલોકન કરીને પ્રશ્ન જવાબ લખી શકો છો બરોબર. તો એમાં આપણે જે છે એ દક્ષિણ દિશા તરફ જશું. પછી ડ છે કે કિલ્લાની બહારની દિવાલ તરફ તમે કેટલા દરવાજા જોઈ શકો છો? તો કે એની પાસે આપણે 9 દરવાજા છે એ આપણે જોઈ શકીએ છીએ બરાબર. પછી આપણેલું છે ઈ, તો કિલ્લામાં કેટલા મહેલો છે તે ગણવાના છે. તો કિલ્લાની અંદર માત્ર 3 મહેલો છે. મહેલ કેટલા છે? તો કે 3 છે બરાબર. ક્યાં ક્યાં આપણે પૂછેલું નથી. પછી ફ આપેલું છે, કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? ઉદાહરણ તરીકે કૂવો કે ટાંકીઓ કે વાવ, શું છે આની અંદર? તો કે આની અંદર અડી કડી વાવ આપેલી છે. 9 ઘણનો કૂવો આપેલો છે અને પાણીનો કુંડ આપેલો છે. પાણીનો કુંડ એ છે, અડી કડી વાવ છે અને 9 ઘણનો કૂવો, આ 3 વસ્તુઓ અને લશ્કરી વાવ બરાબર એ પણ આપણે આપેલી છે. હવે નકશા પર 1 સેમી અંતર બરાબર જમીનનું પરનું 45 મીટર છે બરાબર. નકશામાં આપણે 1 સેન્ટીમીટર આપેલું છે પણ એ શું છે? તો કે ખરેખર જમીન પરનું 45 મીટર જેટલું છે. હવે આપણે કહેવાનું છે કે નકશા પર અડી કડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર કેટલું હશે બરાબર. નકશા અડી કડી વાવ જે છે એ અને ધક્કાબારી એ બે વચ્ચેનું અંતર કેટલું હશે એમ? તો કે એ જે છે 12 અને 540 બરાબર. એની અંદર આપણે એવું લખ્યું, પેલું જે છે એ ધક્કાબારી વચ્ચેનું અંતર જે છે, અંતર એવું પેલું ખાલી જગ્યા લખેલી છે એમાં આપણે 12 સેમી લખશું બરાબર. અને જમીનમાં વચ્ચેનું અંતર કેટલું એમાં લખશું આપણે 540 મીટર બરાબર. આમાં 12 સેમી અને આમાં લખીશું આપણે 540 મીટર. હવે બીજો પ્રશ્ન આપેલો છે કે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે? તો કે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા જે છે એ એકબીજાથી 8 સેમી દૂર છે. કેટલા સેમી દૂર છે? તો કે 8 સેન્ટીમીટર દૂર છે બરાબર. પણ મીટરની અંદાજે આપણે લેવા જઈએ તો 360 મીટર જેટલું છે બરાબર. અહીંયા સુધીનું આ બધું તમે તમારી પાકી બુકની અંદર તમે લખી શકો છો બરાબર. હવે આ હુમલા શા માટે બરાબર, આપણે જે ટોપિક જે છે આપણે જોઈએ કે ભાઈ આ હુમલાઓ શા માટે થતા હતા એમ, કે ભાઈ આ કિલ્લો જે છે એની અંદર હુમલાઓ શું કામ થતા હતા બરાબર. જોઈએ, અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી બરાબર. તોપ જોવા માટે એમણે ઝડપથી ત્યાં દોડી ગયા કે આ જુઓ આ તોપ, કે આ તોપ જુઓ એમ કહે છે બરાબર. ઝીલ કહે છે, ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે, બાજુમાં જે ગોળા છે તેવા જ એમાં પણ જે છે એ વપરાયા હશે બરાબર. આ ગોળા જે આવા ગોળા દેખાડે છે અહીંયા, જો કે ગોળા નથી એમાં ખાલી તોપ જ છે બરાબર. પણ અહીંયા આપણે ચિત્રની અંદર જો ગોળા બતાવે છે આવા જ ગોળા એની અંદર વપરાયા હશે. દાદી આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે. એના દાદીને શું કીધું કે આ તોપ વિશે અમારે જાણવું છે. હવે આ ત્રીજા સ્ટેપનું ક્રમ જે છે એમાં એ પહોંચ્યા છે બરાબર. હવે દાદીમાં કહે છે આ તોપ જે છે એનું નામ છે નીલમ છે. શું છે? તોપનું નામ નીલમ છે. તમને પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે કે તોપનું નામ શું હતું? તો કે નીલમ તોપ બરાબર. જે દીવની લૂંટમાંથી જે છે, દીવ જે છે એની લૂંટ જે છે એમાંથી જે છે સુલતાન બાદશાહના હુકમથી મલેક આઈઝ અહીં લાવ્યા હતા બરાબર. અહીં લાવેલા હતા મલેક જે છે આઈઝ અહીં લાવ્યા હતા. કોનો હુકમ હતો? કે સુલતાન બહાદુર શાહ બરાબર, શાહના જે બરાબર એનો જે છે હુકમ હતો. અને એના કારણે જે છે આ તોપ અહીંયા લાવવામાં આવી હતી. ક્યાંથી? તો કે દિલ્હીથી, દીવથી બરાબર લાવવામાં આવી હતી. તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે. શું છે? તો કે માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. હવે તમને પૂછાય કે આ બંને તોપ જે છે એનો ઉપયોગ ક્યાં થયો હતો? તો કે ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં જે લડાઈ થઈ હતી એમાં વપરાણી હતી. હવે ઝીલ એમ કહે છે કે એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? એનો પ્રશ્ન થયો કે આ લોકો જે છે હુમલો શું કા કરતા હશે એમ. દાદી કે તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા અને તેઓ નાના રાજ્યોને પોતાના રાજ્યનો હિસ્સો બનાવતા અને એના પ્રયત્નો કરતા, અને ક્યારેક મૈત્રી નિભાવવા માટે તો ક્યારેક બે પરિવાર વચ્ચે લગ્ન સંબંધ માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું હતું બરાબર. યુદ્ધ શું કામ કરતા હતા? તો કે આવી રીતના ક્યારેક ક્યારેક જે છે પોતાના રાજ્યનો હિસ્સો બનાવવો હોય, નાના રાજ્યને પોતાના રાજ્યની અંદર ભેળવવું હોય, અને ક્યારેક ક્યારેક મૈત્રી કરાર કરવા હોય, તો ક્યારેક બે પરિવાર વચ્ચે લગ્ન સંબંધ કરવો હોય, અથવા પોતાના રાજ્ય જે છે એનો વિસ્તાર એને વધારવો હોય, એટલે કે એને હરાવી અને પોતાની અંદર એને ભેળવી દેવું હોય બરાબર, આ માટે યુદ્ધો કરતા
હતા. હવે જીજ્ઞા કહે છે કે મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ બરાબર ની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં બરાબર. મેં એવું સાંભળ્યું હતું કે આ જૂનાગઢ જિલ્લાનો કિલ્લો જે છે એની અંદર સિદ્ધરાજ જયસિંહની સેના જે છે કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં, તેની પાસે ઘણા સૈનિકો અને હથિયારો હતા બરાબર. તો ઝીલ શું કે જીજ્ઞા તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ કે બરાબર. એ ક્યાંય તે એવું સાંભળ્યું છે કે ભાઈ કિલ્લાની અંદર આ પ્રવેશ કરી નતા છે, પણ તેવું જોઈ નહીં કે પહોળીને મજબૂત દિવાલો. નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે. શું છે? તો કે ઊંડી ઊંડી ખીણો છે. સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? આ કિલ્લો જે છે એમાં બનાવેલો આવ્યો તો ઊંડી ઊંડી ખીણો છે, એમાં કઈ રીતે પ્રવેશ કરી શકે? યશપાલ કહે છે, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને તેના હુમલાથી બચવાના પગલાં ભરી શકે છે બરાબર. એટલે એમ કહે છે કે ભાઈ જો કોઈ તને એમ લાગે કે ભાઈ બીજા રસ્તેથી કોઈ આવે તો એમાં ઓલા ગઢની અંદર છુપાયેલા સૈનિકો જે છે પેલા કાણામાંથી એને જોઈ લે છે અને એના ઉપર એ હુમલો કરે છે બરાબર, અને પોતે એના હુમલાથી બચવાના પગલાં પણ ભરી શકે છે. હવે જીજ્ઞા શું કહે છે કે ચાલો આંખો બંધ કરીને અનુમાન કરો સેના ઘોડા અને જે છે હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે. આપણે આપણી આંખ બંધ કરી અને આવું આપણે આપણા મગજની અંદર જે છે માઇન્ડની અંદર આપણે આવું જે છે એ અનુમાન કરવાનું છે બરાબર. અરે ઝીલ કહે છે, અરે નહીં, બંને બાજુના કેટલા આંખ લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. લોકો શા માટે યુદ્ધ કરતા હશે બરાબર? અરે નહીં, કે આવું નથી કરવું એમ બરાબર, કે બંને બાજુના કેટલાક લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે બરાબર, અને લોકો શા માટે યુદ્ધ કરતા હશે બરાબર, એમ એને પ્રશ્ન પૂછે. તો યશપાલે કીધું બરાબર કે બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે અને આ પ્રકારનો એક જ બોમ્બ ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે બરાબર. એણે એ વાત કરી. હવે અહીંયા જે છે એ હુમલા શા માટે એની આપણે માહિતી અહીંયા પ્રાપ્ત થતી જોવા મળે છે, જેના આધારે જે છે થોડીક ચર્ચા કરવાની છે. આપણે ચર્ચા કરીએ જે તમારી પાકીબુકની અંદર પણ તમે લખી શકીશો. હવે નજીકના સમયગાળામાં કોઈ એક જ દેશ કે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું કે સાંભળ્યું છે? તો કે હા, આપણે જોયું છે બરાબર કે હમણાં જ અમેરિકા અને ઈરાન પર હુમલો કર્યો હોય તેવું આપણે સમાચાર પત્રની અંદર આપણે વાંચેલું છે બરાબર. અથવા આપણે હમણાં અત્યારે કોરોના કાળ ચાલે છે તો આપણને ખબર છે કે અમેરિકા અને ચીન જે છે અથવા બીજું કોઈ જાપાન જે છે બરાબર, અલગ અલગ દેશો અંદરોઅંદર જે છે આપણે હુમલા કરતા હોય છે આપણે સાંભળ્યું છે બરાબર. આ યુદ્ધ માટે શું કારણ હતું તે શોધી કાઢો બરાબર. યુદ્ધ કારણ માટે જે શું હતું શોધી કાઢવાનું છે બરાબર. આ યુદ્ધમાં આતંકવાદ નાશ માટે થયું હતું બરાબર. આતંકવાદીઓ જે છે એના કારણે જે થયું હોય. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા? તો કે મિસાઇલો અને લડાકુ વિમાનનો ઉપયોગ થયો હતો, આપને ખબર છે. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું? તો કે જે છે એમાં ઘણા બધા સૈનિકો મારી ગયા હશે, લોકોના જાનમાલનું નુકસાન થયું હશે, દેશની સંપત્તિ અને નુકસાન થયું હશે બરાબર. એવું બધું છે હવે આપણે શોધી કાઢવાનું છે. જો મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તો તે કાંસાની બનેલી છે બરાબર. એવું છે, કાંસાની બનેલી છે બરાબર. હવે એના આધારે પ્રશ્ન છે, જોઈએ તમે કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુઓ જોઈ છે? તો કે કાંસાથી બનેલી જે છે આપણે મૂર્તિઓ, દીવા, વાટકી, થાળી, ગ્લાસ, મેડલ બરાબર, આપણે જે છે એ ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ છે. પછી છે હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાય એટલે કે ટીન ખાણોમાંથી જે છે બહાર કાઢતા હતા, આ ધાતુઓને પીગાળતા હતા અને તેને સુંદર વસ્તુઓમાં બનાવટ માટે ઢાળતા હતા. તો કે હજારો વર્ષથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ જેવી કે મૂર્તિઓ, દીયા, થાળી, વાટકા બરાબર, આ બધું કાંસામાંથી બનાવતા હતા. તાંબુ અને કલાય જે છે એની ખાણો ખોદી અને એ મેળવી અને ખનિજનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરતા અને એને ધાતુ સ્વરૂપ એટલે કે ઘન સ્વરૂપમાં મેળવતા હતા અને પછી તેમાંથી તાંબા અને કલાયને ગરમી આપતા હતા અને એને પીગાળતા હતા. પછી એને મિશ્ર કરતા હતા અને એમાંથી કાંસુ મેળવતા હતા અને પછી પ્રવાહી જે છે એ કાંસાને બીજા બીજા જુદા બીબા હોય એની અંદર ઢાળતા હતા અને એમાંથી સુંદર વસ્તુ બનાવતા હતા. તમારા વડીલો પાસેથી શોધો અને વસ્તુઓ જે કાંસાની બનેલી હોય જે તે સમય અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય. આ તમારી ઘરની અંદર જે કંઈ વસ્તુ હોય, માનો કે કોઈ થાળી હોય, કોઈ વાટકા હોય કે કોઈ એવા ગ્લાસ હોય બરાબર, જે તમે વાપરતા હશો તમારી ઘરે એ તમારી હોય તમને લખી શકો છો. પછી ચોથું છે કે જુદી જુદી વસ્તુઓના રંગ પરથી
શોધો કે તેમાંની કઈ વસ્તુઓ તાંબામાંથી અને કઈ વસ્તુ પિત્તળમાંથી અને કઈ વસ્તુ કાંસાની બનેલી છે, બરાબર? તો હવે આપણે જોઈએ કે આપણા ઘરની અંદર જે છે એ ભગવાનની પૂજા માટે તમે લોટો, પછી તરભાણી, ચમચી, પ્યાલી વગેરે લાલ રંગની વસ્તુઓ તાંબામાંથી બનેલી હોય છે, જે લોટો, થાળી, વાટકી, પ્યાલી, દીવીઓ, તપેલી, બરાબર, એ બધી પીળા રંગની વસ્તુઓ જે છે એ પિત્તળમાંથી બની હશે, અને મૂર્તિ, વાટકી, થાળી, દીવા, જીત, બરાબર, બદલ આપણે જીત જે મળેલો મેડલ જે મેળવ્યો હોય, આપણે શિલ્ડ મેળવેલો હોય, બરાબર, એ આછા પીળા રંગની વસ્તુઓ બનેલી છે, એ કાંસામાંથી બનેલી હોય છે, બરાબર, એ આપણે આપણે ચર્ચા કરી શકીએ, શોધી કાઢ્યા છીએ આપણે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે પાણીની વ્યવસ્થા, બરાબર. જે આપણે નકશાની અંદર જે કે આપણે 14 જેટલા મુદ્દાઓ ભણ્યા, એ મુદ્દા વિશે આ પાઠની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. હવે આગળ આપણે જોઈએ કે પાણીની વ્યવસ્થા, તો કે પાણીની વ્યવસ્થા જે છે એ શું હતી, બરાબર. હવે આપણે જોઈએ કે પાણીની વ્યવસ્થા, અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા છે. યશપાલ બોલ્યો, બરાબર, યશપાલ આવું બોલે છે, બરાબર, કે દાદી, પછી દાદી શું કહે છે કે આ અડી કડી વાવ છે. આ શું છે? તો કે અડી કડી વાવ છે, જે 6 નંબરમાં આપણે આ આકૃતિની અંદર નકશાની અંદર આપેલી છે, બરાબર. આ વાવ પૂર્વ પશ્ચિમ, બરાબર, પૂર્વથી પશ્ચિમ સુધી કે 310 ફૂટ લાંબી છે, બરાબર. આ તમે વાવની અંદર ધીમે 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 ઉતરતા જાઓ, બરાબર, એમાં ઊંડે સુધી પાણી હોય છે, અને ક્યારેક પાણી જે છે વરસાદના કારણે ભરાણું હોય તો આપણે નજીકથી ભરી શકીએ, અને જેમ જેમ પાણી ઊંડે જતું જાય એમ દાદરા હોય છે, એટલે એમાં દાદરાની અંદર આપણે જઈ અને પાણી ભરી શકીએ છીએ, બરાબર. હવે 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ જે છે એ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે, એનો કાંઠો જે છે એ ઘણો ઊંડો અને વિશાળ પણ છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. કુલ કેટલા પગથિયા છે? 166 પગથિયા છે, બરાબર. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબ પાણી મેળવતા હતા, એમ કહેતા હતા. એ દાદી એની વાત કરે છે કે ભાઈ આની અંદર જે છે એ આટલી ફૂટ લાંબી છે અને આટલી ફૂટ જે છે એ આટલા ફૂટની એ છે, એમ, બરાબર, એમ કહે છે. જે તે આપણે ફૂટ આપને આપેલા છે એ આપણે ખાસ યાદ રાખીશું આંકડાઓ, બરાબર. અને એની અંદર કુલ કેટલા પગથિયા છે? તો 166 પગથિયા છે. આ બધું પ્રશ્નોની અંદર આપણે પૂછાઈ શકે છે, બરાબર. હવે આપણે જો આના ઉપરથી આપણે જે પ્રશ્ન જે છે આપણે કહેવાના છે, જોઈએ. આપણે તમે વાવનું ચિત્ર તમે જોઈ શકો છો. હવે આના ઉપરથી આપણે કહેવાનું છે કે આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાય છે તે કહેવાનું. તો કે ભૂગર્ભમાં એકઠું થયેલું પાણી જે છે એ કૂવા કે વાવમાં આવે છે, અને કૂવામાંથી જે છે એ પાણી ગળા દ્વારા આપણે હાથ વડે ખેંચીએ, અને એને આપણે કોષ કે જે છે એવું કાંઈ રેટ હોય, બરાબર, એના દ્વારા આપણે ઉપર લાવીએ છીએ, અને વાવમાંથી પાણી જે છે આપણે ડોલમાં ભરી લઈએ છીએ અને પગથિયા ઉપર ચડીએ અને આપણે લાવીએ છીએ, અને આ રીતે આપણે ભૂગર્ભમાંથી પાણી ઊંચી જગ્યા સુધી આપણે ખેંચી અને લઈ જઈ શકીએ છીએ, બરાબર. હવે વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે, બરાબર, આપણે બે પ્રશ્ન છે. તો કે વીજળીની મદદથી મોટર દ્વારા કૂવાનું પાણી ઉપર જે છે આપણે તરફ ખેંચાઈ જાય છે, એટલે કે પાણી ચઢાવવામાં આવે છે, બરાબર. અને વીજળી વિના હેડપંપ એટલે કે જે ડંકી છે, બરાબર, એના દ્વારા આપણે પાણી જે છે એ જમીનમાંથી આપણે બહાર ખેંચીને આપણે લઈ આવીએ છીએ. હવે આગળ વાત છે, પછી દાદી અને દાદી અમને નવગણ કૂવો જોવા લઈ ગયા. નવગણનો કૂવો જે છે એ અમને જોવા લઈ ગયા, બરાબર. તેમણે કહ્યું આ કૂવો ચુડાસમા વંશના નવગણ રાજાઓના સમયમાં બનેલો છે. આ કૂવો જે છે એ ચુડાસમા વંશ જે છે એમાં નવગણ રાજાઓના સમય હતા, બરાબર, એના સમયની અંદર બનેલો છે. મધ્યમાં કૂવો છે અને ફરતી, બરાબર, સીડીઓ છે. શું છે? તો કે ફરતી સાઈડ સીડીઓ છે અને વચ્ચે કૂવો બનાવેલો છે, બરાબર. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ પણ મૂકેલી છે, બરાબર. આવી આવી ખુલ્લી જે છે એ બારીઓ પણ મૂકેલી છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. કેટલો છે? તો કે 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવ્યા છે. કેટલા પગથિયા? તો કે 204 પગથિયા જે છે એ કોતરવામાં આવ્યા છે. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરી શાહનો મકબરો વગેરે જોયા અને દાદી પાસેથી જાણકારી મેળવી, બરાબર. જેમ જેમ એ આગળ વધતા જાય છે એમ એમ એ જે છે એ માહિતી મેળવતા જાય છે. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જે છે એ સમજીશું, બરાબર. આપણે જોઈએ કે કેવી દયનીય હાલત,
બરાબર, એ પહેલાં આપણે સમજીએ. બરાબર, અત્યારે જે છે એ પહેલાંના સમયની અંદરની જે દિવાલો જે છે એની અત્યારે દયનીય કેવી હાલત થઈ છે જોઈએ. કે વાતો કરતાં સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા. એટલે કે વાતો કરતા હતા, સીટી વગાડતા હતા અને અમારા પડઘાઓ અમે સાંભળતા હતા, એવી અમે પછી બૌદ્ધ ગુફાઓ જે છે એમાંથી અમે ચાલતા ચાલતા પસાર થતા હતા. અને અહીંયા જે છે એ લખ્યું હતું કે દિવાલ પર લખવાની મનાઈ છે. તમે જોજો તો ત્યાં જે છે જ્યાં મનાઈ કરી હોય જે છે એ ત્યાં જ બધાએ લખેલું હોય છે. માણસ જે છે એ અણસમજ્યો લાગે છે. યશપાલ કહે અહીં હવા કેવી ઠંડી લાગે છે. ઝીલ કહે છે અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું છે. અહીંયા શું લખેલું છે તો કે અહીંયા બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું છે. ઝીલ એવું કહે છે. જે યશપાલ કહે છે આ પાટિયું વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. બરાબર, આ પાટિયું વાંચો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. એમ કીધું કે પાટિયું વાંચો તો એમાં શું લખેલું છે કે દિવાલ પર લખવાની મનાય છે, છતાં બધાએ જે છે એ લખેલું છે. ઝીલનો વિચાર, અરે વિચારો હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા. બરાબર, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી. બરાબર, આ દિવાલ ઉપર એનો ઇતિહાસ કોતરાયેલો છે પણ એને આપણે શું કરીએ છીએ કે થોડા જ વર્ષોમાં એને આપણે બગાડી નાખીએ છીએ. બરાબર, હવે આપણે પ્રવૃત્તિ જે છે એ જોઈએ કે તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. એટલે કે પાછળની સમય આપણે વિચારવાનો છે, પહેલાંના સમયની અંદર શું હતું. હવે કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. આ આપણે આંખ બંધ કરી અને જે છે એ આપણે એવું પહેલાં વાંચી જવાનું, પછી આપણે વિચાર કરવાનું કે આવું આવું હતું એમ, આપણા મગજની અંદર આવા દ્રશ્યો ઉત્પન્ન કરવાના. બરાબર, કે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું એટલે કે બધા લોકો જે છે કોઈને કોઈ કામમાં હતા. બરાબર, અને નીચે આપેલા પ્રશ્નના જવાબ જે છે એ આપણે વિચારવાના અને વર્ગની અંદર આપણે ચર્ચા કરીને નાટક પણ કરી શકીએ છીએ. બરાબર, હવે આપણે જોઈએ કે એની અંદર જે છે એ આપણે શું શું જોવા મળ્યું હતું. તો કે રાજા તેના મહેલમાં શું કરે છે. બરાબર, એવો પ્રશ્ન છે કે રાજા જે છે તેના મહેલમાં શું કરતા હતા. તો કે રાજા તેમના મહેલના દરબારમાં બેઠા હતા. બરાબર, અને તેમના કપડાં જે છે બરાબર કેવા પહેરે છે. તો કે તેમના કપડાં જે છે એ બધા પારંપરિક પહેરવેશો જોવા મળે છે. સાથે તેઓ રાજા ઘણા બધા આભૂષણો પહેરેલા હોય છે. બરાબર, અને વિવિધ પ્રકારના શાહી પકવાન. બરાબર, તે કેવા પ્રકારના પકવાન બનાવે છે તો કે શાહી પ્રકારના. બરાબર, પછી જે છે પરંતુ તે કેમ ખૂબ જ ચિંતિત દેખાય છે. બરાબર, હવે અંગત જાસૂસે બનાવ્યા રાજ્યના તેમના રાજ્યમાં પર આક્રમણ કરી શકે છે તેવા સમાચાર આપ્યા તેથી તે ખૂબ જ ચિંતિત દેખાય છે. કે ભાઈ કોઈ અંગત જાસૂસ જે છે એ બાજુના રાજ્યમાં રાજ્યના રાજા જે છે બરાબર તેમના રાજ્ય ઉપર આક્રમણ કરી શકે છે એવા એને સમાચાર સાંભળ્યા તેટલા માટે ચિંતિત દેખાય છે. અને તે કઈ ભાષામાં વાત કરે છે તો કે એ હિન્દી ભાષાની અંદર પ્રાકૃત અને હિન્દી ભાષા જે છે એની અંદર વાત કરતા આપણે જોવા મળે છે. એટલે ટૂંકમાં આપણે આવું ચિત્ર ઉત્પન્ન કર્યું છે એમાં આપણે આવું વસ્તુ જોવા મળી છે. બરાબર, પછી આગળ જોઈએ આપણે કે મહેલના ઓરડાઓના વિશે અનુમાન કરો. સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી અને પરફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે. તો કે રાજાના ઓરડાના અતિ ભવ્ય અને સજાવટથી પરિપૂર્ણ હોય ઓરડા જે છે એ સુંદર ચટાઈ પાથરેલી હોય એકદમ મખમલની. બરાબર, બારી બારણા જે છે એના પર કલાત્મક પડદાઓ સજાવેલા હોય છે. અગાસી ઉપર સુંદર ફુવારા અને ઠંડક પ્રસરી રહી હોય અને રાજમહેલના બગીચામાંથી ચમેલી અને ગુલાબની મીઠી સુગંધો આપણે આવતી હોય છે એવું આપણે લાગે. પછી જુદા જુદા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો ત્યાં કેટલા માણસો કામ કરે છે. બરાબર, તો આવું આપણે અનુમાન કરી અને જે છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, અને ત્યાંના જે છે એ લોકોએ શું પહેર્યું હોય છે તે તમારા આપણે આપણા મતે જે કેટલા સમયમાં કામ કરતા હશે એ આપણે આપણી રીતે જે છે ઉત્પન્ન કરી શકીએ ચિત્રને અને એના દ્વારા આપણે લખી શકીએ. બરાબર, અને ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે જે આ ટૂંકમાં બધું શું છે તો કે આપણા માઇન્ડની અંદર આ ચિત્ર જે છે આપણે ક્લિયર કરવાનું છે, આપણો વિચાર કરવાનો છે અને એના આધારે જે છે આપણે આપણે અનુમાન કરી અને જે છે એ આપણે કલ્પના કરી અને એ આપણે લખી શકીએ છીએ. બરાબર, હવે છે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. બરાબર, હવે જોઈએ આપણે મ્યુઝિયમ વિશેની વાત. બરાબર, સંગ્રહાલય જે હતું એની વાત જોઈએ. બરાબર, તો કે ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી છે જેવી કે ઘડા,
પછી વાસણો આભૂષણો એટલે કે ઝવેરાત, બરાબર. આભૂષણો જે છે એ જે કોઈ આભૂષણ પહેરતા રાજાઓ પહેલાં, બરાબર, એ ઝવેરાત એટલે કે જે કોઈ મુગટ પહેરતા, બરાબર, એ બધી. તલવારો, હાથી પર મૂકવાની અંબાડી, બરાબર, કે હાથી જે છે એની ઉપર પેલી અંબાડી મૂકે અને એની ઉપર બેસે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ અંબાડીઓના ચિત્ર છે, બરાબર. હવે ઝીલ કહે, અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી હશે? અંબાડી અને આ ડોલી જે છે શું કામ રાખી હશે? તો દાદી કહે છે કે આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા. જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો સમય વિશે આપણને આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત? જો આ બધું આવું ન મૂકવામાં આવ્યું હોત તો આપણે કેવી રીતે જાણી શક્યા હોત કે આ બધી વસ્તુઓ આવી હતી, બરાબર. હવે આ સંગ્રહાલયના આધારે જે છે આપણે થોડાક પ્રશ્ન આપેલા છે એ આપણે આપણી પાકીબુકની અંદર લખીશું કે તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડાઓ જુઓ છો, બરાબર. તમારી આસપાસ તમે અત્યારે હાલના સમયે કેવા ઘડા જુઓ છો, બરાબર. તો કે આપણે જોઈએ છીએ તો કે પિત્તળ, સ્ટીલ, તાંબુ અને માટીના જે છે આવા પ્રકારના આપણે ઘડા જોઈએ છીએ. હવે તમારી દાદી જે છે, બરાબર, દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા પ્રકારના ઘડા અને વાસણો તેના સમયમાં ઉપયોગમાં લેતા હતા. હવે તો આપણે આપણા દાદા દાદીને પૂછવું પડે કે ભાઈ તમે પહેલાંના સમયની અંદર જે છે એ કેવા પ્રકારના ઘડા જે છે એનો ઉપયોગ કરતા હતા, કેવા પ્રકારના વાસણનો ઉપયોગ કરતા હતા, બરાબર. તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો, બરાબર? જો આપણે ગયા હોય તો કે હા, બરાબર. આપણે જોયું છે કે ભાઈ હું તો જયેલો છું તો હું વાત કરું કે ભાઈ વડોદરાનું જે સયાજીરાવ જે છે સંગ્રહાલય એની અંદર આપણે ગયેલા છીએ, બરાબર, જ્યાં આ સંગ્રહાલયની અંદર રાજાઓના કપડાં, તલવાર, ભાલા, બખ્તર, ઢાલ જેવા હથિયારો, પછી વાસણો, તેઓના જુદા જુદા પ્રસંગોના ચિત્ર, પછી આભૂષણ, ઝવેરાત, પથ્થરની કોતરણી વગેરે વસ્તુઓ એની અંદર જે છે એ સંગ્રહ કરેલી છે, બરાબર. હવે આ બધી વસ્તુઓ છે આપણે સાંભળ્યું પણ હશે અને કઈ કઈ વસ્તુઓ જે છે એ પણ તમને આપણે કીધી. હવે અવલોકન કરો અને લખવાનું છે, આપણે અવલોકન કરતું જવાનું છે અને લખતું જવાનું. હવે તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા તો તેનું નામ આપવાનું છે, બરાબર. હવે આપણે જે તે વિસ્તારની અંદર રહેતા હોય તો આપણે જે છે એ વિસ્તારની નજીકની અંદર કોઈ વસ્તુ હોય તો એના વિશે આપણે નામ આપીને આપણે લખી શકીએ, બરાબર. પછી તમે કોઈ એવું જૂનું સ્મારક જોવા ગયા છો જ્યાં ક્યાં આવેલું છે તે કેવું છે, બરાબર, તમને કેવું લાગ્યું એ વાર્તા કહો અને તેના પરથી દિવસોના સમય વિશેની જાણકારી તમે મેળવો, બરાબર. આ બધું જે છે આપણે જોઈ શકીએ. માનો કે આપણે તાજમહેલ જોવા ગયા હોય તો તાજમહેલ સાથે જે છે કેવી જે છે કેનાથી બનેલો છે તો કે આરસના સંગે મરમરથી બનેલો છે. એની વાર્તા શું છે તો કે મુગલ બાદશાહ શાહજહાં એની પત્ની જે છે મુમતાઝ જે છે એની યાદમાં બનાવ્યો હતો, બરાબર. અને એની ઉપર જે છે એ કિલ્લા ઉપર પથ્થર ચઢાવવામાં આવ્યા હતા અને અદ્ભુત કોતરણી કરી હતી, બરાબર. આવી બધી વાતો આપણે ખ્યાલ હોય તેની વાર્તા કહેવાની એમ. તે કેટલી જૂની ઇમારત છે, બરાબર, તો કે 400 વર્ષ જૂની ઇમારત હોય તો 400 વર્ષ જૂની, બરાબર. માનો કે આપણે તાજમહેલની વાત કરીએ તો એ એટલાની છે. અને એવું મેં પુસ્તકની અંદર આપણે વાંચેલું તો એ કેવી રીતે જાણ્યું હતું કે આપણે પુસ્તકો દ્વારા આપણે જાણીએ છીએ ત્યારે, બરાબર. હવે જોઈએ શેની બનેલી હોય છે તો કે એ અત્યારે આપણે માનો કે તાજમહેલની વાત લઈએ તો એ સફેદ રંગની બનેલી છે. જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી તમે તમારી નોટબુકની અંદર દોરવાનું છે, બરાબર. તો એ કઈ પ્રકારની હતી તો કે આવું આવું આવા આવા સ્તંભો હતા, બરાબર, આવા ફૂલને વેલને જે છે એવી ભાતો આપણે જોવા મળી હતી, અલગ અલગ ડિઝાઇનો દોરેલી હતી, બરાબર. એનું ચિત્ર આપણે બુકમાં દોરી શકીએ. પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા તો કે પહેલાંના દિવસોની અંદર આપણે જોઈએ તાજમહેલની વાત આપણે અહીંયા કરી છે તો કે શાહજહાએ તો પોતાની પત્નીની યાદમાં એ બનાવ્યો હતો, એટલે કે પહેલાંના દિવસોમાં ત્યાં કોઈ રહેતું નહોતું, બરાબર. ટૂંકમાં એની યાદમાં એણે બનાવ્યો હતો, બરાબર. ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી તો કે ત્યાં જે યાદગીરી રૂપે બંધાયેલી હોય એટલે એ કોઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવતી નહોતી, કારણ કે યાદગીરી રૂપે બંધાવેલો હતો એટલે ત્યાં કોઈ પ્રવૃત્તિઓ કરવામાં નહોતી આવતી એમ, બરાબર. પણ ત્યાં લોકો જે છે એ અત્યારે ખાલી જોવા માટે ત્યાં અત્યારે જાય છે, બરાબર. આગ્રાની અંદર જે તાજમહેલ જે છે એ જોવા જાય છે. શું લોકો હજી પણ ત્યાં રહે છે તો કે ના, ત્યાં લોકો કોઈ રહેતા નથી, ત્યાં અત્યારે માત્ર ને માત્ર જોવા માટે જ જાય છે, બરાબર. હવે આપણે જોઈએ તમારું સંગ્રહાલય બનાવો, બરાબર. આપણે એવું કીધું છે કે આપણે આપણું સંગ્રહાલય જે છે એ બનાવવાનું છે, બરાબર. એવું કીધેલું છે. જોઈએ આપણે રજની કેરળના મલ્લાપુરમ જે છે જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે, બરાબર. આ રજની જે છે એની વાત છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી જૂની વસ્તુઓનો સંગ્રહ કરી, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છતડીઓ, લાકડાના પગરખા એટલે કે પાદુકા જે ચરણ પાદુકા આપણી હોય એ, બરાબર, પછી ઘડા વગેરે, બરાબર.
આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને તેના અને બાળકોએ જે છે એ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારમાં લોકો જોવા આવ્યા અને તેને તમે પણ આ તમારી શાળામાં આ કરી શકો છો. બરાબર, આપણે આપણી શાળાની અંદર આવું કરી શકીએ કે ભાઈ જૂની જૂની વસ્તુઓ જે છે એ આપણે જે છે એ મૂકી શકીએ અને જે આપણું આપણું સંગ્રહાલય બનાવી શકીએ કે ભાઈ પહેલાંના સમયની અંદર આવું હતું. હવે તમને એ ચિત્ર આપેલું છે અને ચિત્રને આધારે જે છે એ આપણે જે છે જોવાનું છે અને કહેવાનું છે કે આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. બરાબર, એ ચિત્ર જુઓ અને કહો. એ આપણે આપણે વાત આપણે કહી છે, આપણે જોઈએ પછી એના આધારે પ્રશ્ન છે. બરાબર, એ આપણે જોશું. આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો હતો તે બતાવે છે. આગ્રાનો કિલ્લો, બરાબર, જે છે આગ્રાની અંદર આ જે છે કિલ્લો બનાવે છે. બરાબર, એનું ચિત્ર જ્યારે જોઈએ છે કે આ આગ્રાનો કિલ્લો બનતો હતો ત્યારે લોકો આ રીતે કામ કરતા હતા એનું આપણે ચિત્ર જે છે એ બતાવવામાં આવે છે. હવે આ ચિત્રની અંદર જે છે આવા કેટલાક પ્રશ્ન જે છે આપણે જોઈએ. બરાબર, તો કે લોકો કેવા પ્રકારના કામ કરે છે. બરાબર, તો કે લોકો જે છે કિલ્લા નિર્માણનું કામ કરે છે. કોઈ જે છે જો તમે હથોડીથી જે છે કોઈ કિલ્લા ઠોકતા હોય એવું દેખાય છે. બરાબર, કોઈ જે છે એ પ્રાણીઓની ઉપર જે છે કોઈ માટી કે એવું કાંઈ વસ્તુ જે છે એ લાવે છે, બધામાં હોડીની અંદર પથ્થરો ભરીને લાવતા હોય એવું આપણે જોવા મળે છે. બરાબર, અને કોઈ જે છે એ કોતરણી કામ કરતા આપણે જોવા મળે છે. બરાબર, અને કોઈ જે છે એ અલગ અલગ પ્રકારના ઘણા બધા કામો જે છે એ કરતા આપણે જોવા મળે છે. હવે જોઈએ કેટલા પુરુષો અને કેટલા સ્ત્રીઓ કામ કરે છે. હવે આની અંદરથી કેટલી સ્ત્રી છે અને કેટલા પુરુષ છે. બરાબર, તો કે આની અંદરથી 20 પુરુષો અને 2 સ્ત્રીઓ કામ કરે છે. બરાબર, આમાં તમે તમારી જાતે ગણી શકો છો. અહીંયા એક સ્ત્રી એક અહીંયા છે અને એક સ્ત્રી એક અહીંયા તમે જોઈ શકો છો. એક સ્ત્રી અહીંયા છે, બરાબર, અહીંયા, અને એક સ્ત્રી જે છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર. બાકીના બધા જે છે એ 20 પુરુષો છે અને 2 સ્ત્રીઓ જે છે એ કામ કરતી એમાં જોવા મળે છે. બરાબર, હવે જોઈએ આગળ કે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો છે એ ઢાળ પરથી લઈ જાય છે. બરાબર, વિશાળ થાંભલો છે જે ઢાળ ઉપરથી કઈ રીતે લઈ જાય છે. બરાબર, એ આપણે જોવાનું છે કે તેઓ ઢાળના સહારે વિશાળ થાંભલો ઉપર લઈ જાય છે. બરાબર, અને તે ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવાથી ખૂબ જ સરળ પડે છે કે કોઈ ઢાળ હોય તો એની ઉપર ગબડાવી દે અને એ ગબડીને એ ઓલા ઉપર પહોંચી જાય છે. બરાબર, એ રીતે લઈ જાય છે. બરાબર, જો તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ પિલર જે છે એ લઈ જાય છે બધા ઉચકીને. બરાબર, એ સીધી રીતે વસ્તુઓ લઈ જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, એટલા માટે શું કરે છે તો કે ઢાળ હોય એની ઉપરથી એ લઈ જાય છે. બરાબર, પછી બીજું છે કે એમાં એવું આપેલું છે, આગળ જોઈએ આપણે શું ઉપરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપરથી લઈ જવી સરળ પડે, તો કે ઢાળ ઉપરથી લઈ જાય એ આપણે સરળ પડે, સીધે સીધી ઉપર લઈ જઈએ એ આપણે મુશ્કેલી ભરી લાગે છે. શું તમે મશક એટલે કે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસોને જોઈ શકો છો. બરાબર, તો કે હા, હું મશકમાં પાણી ભરેલા જતા જે છે એ હું આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એની અંદર જે છે પાણી ભરી અને એ લઈ જતા હોય છે. બરાબર, જે આપણે જે આ ગાય જે છે એનું ચિત્ર આપણે જોઈએ છીએ બળદનું. બરાબર, એની ઉપર આપણે તમે જોઈ શકો છો. બરાબર, જે પખાલી કે ભીસ્તી કહેવામાં આવે છે, જેને પખાલી અથવા ભીસ્તી બરાબર એવું કહેવામાં આવે છે. બરાબર, તો આ રીતે જે છે એ આપણે આ પાઠની અંદર આપણે શું શીખ્યા છીએ, તો કે સંગીતા વિચારે છે કે જૂની વસ્તુઓ સંગ્રહાલયમાં મૂકવી નકામી છે. બરાબર, એવું વિચારે છે. તમે તેને કેવી રીતે ખાતરી કરાવશો કે સંગ્રહાલય મહત્વના છે. બરાબર, શું કામ મહત્વના છે એવી ખાતરી આપણે કેમ કરાવશું, તો કે સંગ્રહાલયમાં જૂની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે અને આપણે સંગીતાને સમજાવીશું કે જૂની વસ્તુઓ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત છે. જો આપણે સંગ્રહાલયની અંદર વસ્તુઓ નહીં મૂકીએ તો એ સમયની અંદર કેવી કેવી પ્રકારની પ્રવૃત્તિ થતી હતી એ આપણે જાણી શકીશું નહીં. બરાબર, માટે જે છે એ પહેલાંના સમયના અંદર લોકો જે છે એની રહેણી કહેણી કેવી હતી, એની સંસ્કૃતિ વિશે આપણે જાણી શકીશું કે બરાબર કે આ વસ્તુઓને જો સંગ્રહાલયની અંદર મૂકવા માટે જે છે એ મહત્વની છે એવું આપણે એને ખાતરી કરાવશું. હવે બીજો પ્રશ્ન છે, તમારા વિચારે આ પ્રકરણનું નામ દિવાલોની કહાણી કેમ રાખવામાં આવ્યું હશે. બરાબર, આપણે પ્રશ્ન થાય કે ભાઈ આને આમાં તો આવું બધું જાણવા મળ્યું પણ દિવાલોની કહાણી એવું કેમ જાણવા આપણે રાખ્યું હશે નામ, તો કે આ પ્રકરણમાં આપણે ઐતિહાસિક કિલ્લાઓ વિશેની વાર્તા એટલે કે એની કહાણી કીધી અને વર્ણવવામાં આવી છે અને આ પ્રકારે પ્રકરણનું નામ આપણે શું કીધું, તો કે દિવાલોની કહાણી, કારણ કે આની અંદર જે છે મોટા મોટા ગઢ
બરાબર, અને કિલ્લાઓ જ બનાવવામાં છે. અને કિલ્લાઓને આપણે શું કહે છે, મોટી મોટી દિવાલો, એટલે કે દિવાલોની જ કહાની આની અંદર છે, એટલે દિવાલની જ વાત આની અંદર કરવામાં આવેલી છે, એવું આપણે આ ચેપ્ટર દ્વારા જે છે એને અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે છે આ પાઠની અંદર જે તે આવતા પ્રશ્નો જે છે એ શોધી કાઢવાના છે, બરાબર, જે ઇતિહાસ જે છે એ આપણે જાણી શકીએ કે પહેલાંના સમયની અંદર શું શું બાબતો હતી, બરાબર. તો આપણે આ ચેપ્ટર જે છે એની અંદર આ તમામ પ્રકારની જે છે ઉપરકોટ જે છે એની વાત આપેલી છે, એની અંદર કેવા કેવા પ્રકારના જે છે કિલ્લાઓ છે, કેવી વાવ છે, કેવી ગુફા છે, એના વિશેની આપણે માહિતી મેળવી છે, બરાબર. અને સાથે સાથે જે છે એ આપણે ઇતિહાસ જાણવાનો, બરાબર, સંગ્રહાલય જે છે એ શા માટે ઉપયોગી છે, બરાબર, આપણે આપણું સંગ્રહાલય કઈ રીતે બનાવી શકીએ છીએ, પછી અહીંયા જે છે એ કિલ્લો બનતો હતો એની આપણે વાત જે છે આ ચેપ્ટર દ્વારા સમજવાનો પ્રયત્ન કરેલો છે. આભાર.